नमस्कार विद्यार्थी मित्रों, वेद करियर जीके लेक्चर सीरीज में आपनु हार्दिक स्वागत है। आज आप विषय है सामान्य विज्ञान अने आ सामान्य विज्ञान की अंदर आप मनुष्यनु पाचन तंत्र विषे माहिती मेळवाना छे। तो मित्रों, मनुष्यनु पाचन तंत्र विषे आप संपूर्ण विगतवार क्लास 1-2 लेवल सुधीनी आप माहिती मेळवाना छे। तो जो एमना माटे तमे हजु सुधी अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो और बाजू में आवेला बेल आइकन ने प्रेस करो कि जेथी करीने अमारा द्वारा जे पण कई नवा वीडियो अपलोड करवामां आवे ए तमारा सुधी सौप्रथम नोटिफिकेशन द्वारा मळी रहे। आ उपरांत आ वीडियो ने अंत तक सुधी जोशो तो तमने संपूर्ण मनुष्यनुं जे पाचन तंत्र छे, डिजेस्टिव सीस्टम, ए आखे आखो ख्याल आवी जशे। तो वात करीए मनुष्यनुं पाचन तंत्र। तो मित्रों, मनुष्यनुं पाचन तंत्र छे जेमने आपणे अहींया आकृति दर्शावेली छे, तो खास करीने आजे पाचन तंत्र छे एनी शुरुआत क्यांथी थाय छे? तो पाचन तंत्रनी शुरुआत मो एटले के मुखथी थाय छे अने एमनो जे अंत छे अंत क्यां आवे छे? तो के मळद्वारमां एमनो अंत आवे छे। आ उपरांत आ पाचन तंत्रमां संकळायेला जे पाचन अंगो छे अने पाचन ग्रंथिओ छे जेमनी पण आपणे खूब ज ऊंडाणपूर्वक माहिती लेवाना छीए। तो आ पाठनी अंदर आपणे खास करीने मो एटले के मुखनी अंदर पछी जीभ, लाळ ग्रंथि, दाँत, मुखगृहा वगैरेनी चर्चा करीशुं। साथे साथे मुखमांथी खोराक जे अन्ननळीमां आगळ वधे छे तो अन्ननळीनी पण आपणे विगतवार चर्चा करीशुं। अन्ननळीमांथी खोराक क्यां जाय छे? तो के भाई जठरमां जाय छे, तो जठर विशे। आ उपरांत जठरमांथी खोराक छे नाना આંતરડામાં પ્રવેશે છે, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં પ્રવેશે છે અને મોટા આંતરડામાંથી અંતે મળાશયમાં અને મળાશયમાંથી મળદ્વારમાં। આ ઉપરાંત મુખની અંદર આવેલી લાળ ગ્રંથિ છે, યકૃત અને સ્વાદુપિંડ, તો એમના દ્વારા જે પણ કાંઈ રસ ઉત્પન્ન થાય છે કે જે ખોરાકમાં ભળે છે તો એમના વિશે પણ આપણે ખૂબ જ મહત્ત્વની માહિતી જોવાના છીએ। તો વાત કરીએ પાચન કોને કહેવાય। સૌપ્રથમ તો પાચનની વ્યાખ્યા આપણે લઈએ તો ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહેવાય। પાચન કોને કહેવાય? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક છે જટિલ ઘટકોનો બનેલો છે, એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, આ બધા જટિલ ઘટકો છે। હવે આ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં જે રૂપાંતર થાય છે આ રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે। આપણું શરીર ભોજન દ્વારા મળતા બધા જ રાસાયણિક પદાર્થોનું તેમના પ્રાકૃત એટલે કે મૂળ સ્વરૂપમાં ઉપયોગ કરી શકતું નથી। એટલે કે આપણે જે પણ કંઈ ભોજન લઈએ છીએ એ ભોજનનો સીધે સીધો ખોરાક તરીકે ઉપયોગ નહીં થઈ શકે। એટલે ભોજન દ્વારા મળતા જે પણ કંઈ રાસાયણિક પદાર્થો છે એ આપણે એમના મૂળ સ્વરૂપે મેળવી શકતા નથી, કારણ કે એ જટિલ સ્વરૂપે હોય છે તો એમને પહેલાં સરળ સ્વરૂપોમાં રૂપાંતર કરવા પડે છે। ભોજન દ્વારા મળતા વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થોને પાચન તંત્ર દ્વારા નાના 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 સ્વરૂપોમાં શું કરવામાં આવે છે? તો કે વિભાજિત કરવામાં આવે છે, ફેરવવામાં આવે છે અને આ પ્રકારના રાસાયણિક પદાર્થોનો પછી આપણા શરીર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। મનુષ્યનું પાચન તંત્ર શેનું બનેલું છે? તો મનુષ્યનું પાચન તંત્ર અન્ન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે। અન્ન માર્ગ અથવા તો એને પાચન માર્ગ પણ કહી શકાય, જેમ કે મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ને મળાશે, તો આ પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિ એટલે કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનું। અન્ન માર્ગ પોષણનાળ, અન્ન માર્ગ અથવા તેને બીજું શું કહેવાય? પોષણનાળ, અગ્રભાગમાં મુખથી પ્રારંભ થઈને પશ્વભાગમાં રહેલા મળદ્વાર દ્વારા બહારની તરફ ખુલે છે। એટલે કે મનુષ્યનો જે પાચન માર્ગ છે એ પાચન માર્ગ ક્યાંથી ક્યાં સુધી લંબાયેલો હોય છે? તો મનુષ્યનો પાચન માર્ગ શરૂઆત એટલે કે અગ્રભાગ મુક્તિ થાય છે અને એનો અંત છે એ મળદ્વાર બાજુ આવે છે। આનો ક્રમ આપણે લઈએ તો ક્રમ થશે મુખદ્વાર, માઉથ, મુખથી મુખ છે એ મુખગૃહામાં ખુલશે, મુખગૃહા છે એ કંઠનળીમાં ખુલશે, કંઠનળી એ અન્નનળીમાં, અન્નળી જઠરમાં, જઠર છે એ નાનું આંતરડું, નાનું આંતરડું છે એ મોટા આંતરડામાં અને મોટું આંતરડું છે એ મળાશય અને મળાશય છે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે। તો આ રીતે આખો એનો ક્રમ રહેલો છે જે આપણે આકૃતિમાં દર્શાવેલો છે। અન્નમાર્ગ સાથે બીજું કોણ સંકળાયેલું છે? અન્નમાર્ગ એટલે કે પાચન માર્ગ, તો પાચન માર્ગ સાથે સહાયક પાચન ગ્રંથિઓ જેવી કે યકૃત, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડ। તો યકૃત, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડ છે એ શું છે? તો કે સહાયક પાચન ગ્રંથિઓ છે કે જે પાચક રસ ઉત્પન્ન કરે છે અને આ પાચક રસને અન્ન માર્ગમાં એટલે કે પાચન માર્ગમાં ઉમેરે છે।
મનુષ્યનું મુખ, આપણે સૌપ્રથમ મુખની ચર્ચા કરીએ તો મનુષ્યનું મુખ બે જડબાની વચ્ચે સ્થિત ગૃહા, ગૃહા એટલે કે પોલાણમાં ખુલે છે. મનુષ્યનું મુખ ક્યાં ખુલે છે? તો બે જડબાની વચ્ચે સ્થિત એટલે કે આવેલું ગૃહામાં ખુલે છે. એટલા માટે એમના માટે શબ્દ વાપરેલો છે મુખ ગૃહા, મુખની અંદર આવેલું પોલાણ. અને મુખ ગૃહાનું જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગને આપણે કયા શબ્દથી ઓળખીએ છીએ, કયા નામથી? તો કે તાળવું, એવા નામથી ઓળખીએ છીએ. તો મુખ ગૃહાના ઉપરના ભાગને શું કહેવાય મિત્રો? તમને તાળવું કહેવાય. મુખ ગૃહા એ ઉપલા અને નીચલા જડબા વચ્ચેનું પોલાણ છે. મુખ ગૃહા એ શું છે? તો કે ઉપલા અને નીચલા જડબા વચ્ચેનું પોલાણ. ઉપલા જડબાને હનુ કહેવાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઉપલા જડબાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઉપલા જડબાને હનુના નામથી ઓળખવામાં આવે છે અને નીચલા જડબાને અધોહનુના નામથી ઓળખવામાં આવે છે. ઉપલા જડબાને કયા નામથી? હનુ. અને નીચલા જડબાને અધોહનુ તરીકે. મુખગૃહાના તળિયાના ભાગે એટલે કે એની જે વક્ષ સપાટી કહેવાય એ વક્ષ સપાટી તરફ સ્નાયુઓની બનેલી, જોજો હાડકાની નથી બનેલી, સ્નાયુઓની બનેલી શું આવેલી હોય છે? જીભ આવેલી હોય છે. અને આ જીભ છે એ એક છેડેથી ખુલ્લી હોય છે, જ્યારે બીજે છેડેથી એટલે કે મુખગૃહાના તળિયાના ભાગે અસ્થિમય એટલે કે અસ્થિ હાડકા સાથેનું જોડાણ ધરાવે છે. એક છેડેથી ખુલ્લી, એક છેડેથી અસ્થિમય જોડાણ ધરાવે છે. અને ખાસ જીભ પર શું આવેલું હોય છે? તો જીભ પર મોટી સંખ્યામાં સ્વાદાંકુરો આવેલા હોય છે. શું આવેલું હોય છે? સ્વાદાંકુરો, કે જેની મદદથી આપણે જુદા જુદા સ્વાદની, ખાટો તીખો ગળ્યો એવા સ્વાદની ઓળખ કરી શકીએ છીએ. ત્યાર પછી મુખગૃહામાં ત્રણ જોડ એટલે કે છ લાળ ગ્રંથિ આવેલી છે, જેની આપણે વિગતવાર ચર્ચા આજે આગળ કરવાના છીએ. તો અત્યારે હાલમાં લઈએ તો આપણી મુખગૃહામાં ત્રણ જોડ એટલે કે છ લાળ ગ્રંથિ આવેલી છે, જેમાં પહેલી જોડ છે અધો જીહવા. કઈ છે? અધો જીહવા. બીજી છે અધો હનુ અને ત્રીજી છે ઉપકરણ. ફરીથી કહું છું કે આપણી મુખગૃહામાં કેટલી જોડ લાળ ગ્રંથિ આવેલી છે? તો કે ત્રણ જોડ આવેલી છે. અને ત્રણેય જોડના નામ છે અધો જીહવા, અધો હનુ અને ઉપકરણ. આગળ વાત કરીએ દાંત. તો ખોરાકનું પાચન કરવામાં બીજો મહત્વનો ભાગ કોણ ભજવે છે? દાંત. તો મનુષ્યમાં કુલ 32 દાંત હોય છે, પુખ્ત મનુષ્યમાં, જેમાં દુધિયા દાંત જે બાળપણમાં આવે છે અને એની સંખ્યા 20 હોય છે. ખાસ ધ્યાન રાખજો, બાળપણમાં જે આવેલા દુધિયા દાંત છે એમની સંખ્યા કેટલી હોય છે? તો એમની સંખ્યા 20 હોય છે. અને બાળક જ્યારે 6-7-7-8 વર્ષનું થાય ત્યારે એ દાંત, દુધિયા દાંત પડી જતા હોય છે અને એની જગ્યાએ પછી કાયમિક દાંત આવે છે. અને આ જે કાયમી દાંત છે, કાયમી દાંતની સંખ્યા કેટલી છે? તો કે એની સંખ્યા 32 છે. આપણા મુખગૃહાના જડબામાં 4 પ્રકારના દાંત આવેલા છે. ચલો આ 32 દાંત છે જે આપણે ખ્યાલ આવી ગયો, બરાબર. તો આ 32 દાંતમાંથી 16 ઉપરના દાંત છે અને 16 નીચેના દાંત છે. હવે આ જે નીચેના 16 દાંત છે અથવા તો ઉપરના 16 દાંત છે, તો એમાં વચ્ચોવચ્ચ બે બાજુ ભાગ પાડો તો બંને બાજુ કેટલા થશે? તો કે 8-8 દાંત થશે, બરાબર. તો આ 8-8 દાંત છે એ 4 પ્રકારમાં વહેંચાયેલા છે, જેની આપણે ચર્ચા કરીએ. આ દાંત છે ને મિત્રો, એ કેલ્શિયમ ફોસ્ફરસ નામના ખનિજ તત્વોના બનેલા હોય છે, જેને કહેવાય કેલ્શિયમ ફોસ્ફેટ. અને આ કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર છે Ca3PO4, બરાબર. તો આ દાંત કેલ્શિયમ અને ફોસ્ફરસ નામના ખનિજ તત્વોના બનેલા હોય છે. હવે મેં તમને કીધેલું કે કુલ દાંત કેટલા હોય છે? તો કે કુલ દાંત છે એ ઉપર 16 અને નીચે 16. હવે ઉપર 16 નીચે 16 છે, ચાલો આપણે ઉપરની વાત કરીએ તો બે બાજુ કેટલા થયા? તો કે 8-8 થયા, બરાબર. તો હવે 8-8 છે, તો એમાંથી જે પહેલો દાંત છે એ કયો છે? તો કે છેદક દાંત છે. કયો દાંત છે? છેદક. એની સંખ્યા કેટલી છે? તો કે એમની સંખ્યા 2 છે. કેટલી છે? 2. અને આ છેદક દાંતનું કામ શું છે? કાપવાનું. ત્યાર પછી બીજો દાંત છે, એ બીજો દાંત કયો છે? તો કે રાક્ષી દાંત છે. કયો દાંત? રાક્ષી દાંત. એનું કામ કયું છે? ચીરવાનું છે. કયું છે? ચીરવાનું. ત્યાર પછી જે આવે છે એ ત્રીજું શું આવે છે? તો કે અગ્રદાંત આવે છે. એની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. જેનું કામ શું છે? ખોરાકનું ભરડવાનું. શું કામ છે? ખોરાકનું ભરડવાનું. અને ચોથું છે દાંત. શું છે ચોથું? તો કે દાંત. દાંતની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. જેનું કામ પણ શું છે? ભરડવાનું. તો હવે મિત્રો ગણતરી કરીએ તો છેદક દાંતની સંખ્યા કેટલી? તો કે 2. રાક્ષી દાંતની 1, 2 ને 1 3, અગ્રદાંત 2, તો 3 ને 2 5, અને દાઢ કેટલી છે? 3, એટલે 8.
તો આમ ડાબી બાજુ 8, જમણી બાજુ 8, એટલે 16 થઈ ગયા. તો 16 નીચે અને 16 ઉપર, તો આવી રીતે 32 દાંત આવેલા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો દાંતની સંખ્યા. ખોરાક મુખ દ્વાર વડે અંદર લેવાય છે અને પછી મુખ ગૃહમાં આવેલા દાંત અને જીભની મદદથી ખોરાક ચવાય છે અને તેથી તે નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે. મુખગૃહમાં આવેલી લાળ ગ્રંથિઓ દ્વારા જે લાળ ઉત્પન્ન થાય છે, ખાસ ધ્યાન રાખજો લાળ ગ્રંથિ દ્વારા શું ઉત્પન્ન થાય છે, લાળ. અને આ લાળ છે એ પાણી જેવું એક પ્રવાહિત છે કે જેમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે. કયો ઉત્સેચક હોય છે? ટાઇલિન નામનો. તો લાળ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા લાળમાં કયો ઉત્સેચક હોય છે? તો કે ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે. અને આ ટાઇલિન નામના ઉત્સેચકનું કામ શું? તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરી અને સરળ શર્કરામાં ફેરવે. તો નવી પેટર્ન પ્રમાણે પ્રશ્ન શું બને કે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરી અને શર્કરામાં કોણ ફેરવે છે? તો એ કોણ આવશે? તો કે લાળમાં રહેલો ટાઇલિન. ત્યારબાદ ખોરાક છે એ મુખમાંથી સંપૂર્ણ પાચન નથી થતો એટલે ખોરાક મુખમાંથી હવે અન્નનળીમાં પ્રવેશ કરે છે. અન્નનળી અને શ્વાસનળી વચ્ચે એક પડદો હોય છે જેને શું કહેવાય છે, ઘાટી ઢાંકણ, જે આપણે શ્વસન તંત્રમાં વાત કરીશું. જે એક બાજુ જોડાયેલા હોય છે અને બીજી બાજુ કેવો હોય છે, મુક્ત રીતે હલનચલન કરી શકે એવો પડદો હોય છે, જેને આપણે કહેતા હોઈએ છીએ ઘાટી ઢાંકણ. અન્નનળીમાં ખોરાકના કોઈ પણ ઘટકનું પાચન થતું નથી. અન્નનળી છે એ માત્ર વહનનું જ કામ કરે છે, એ પાચનનું કામ કરતી નથી. તે એક લાંબી નળી હોય છે, તેની દિવાલ સંકોચનશીલ છે, જેનાથી ખોરાક આગળ વધે છે. કેવી નળી છે? એક લાંબી નળી છે અન્નનળી, અને દિવાલ કેવી છે? સંકોચનશીલ. એટલે શું થશે? તો કે સંકોચન વિકોચન દ્વારા ખોરાક શું થશે? આગળ વધશે. કે જેનાથી ખોરાક આગળ વધે છે તેની દિવાલમાં અનેક શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે, જેમાંથી શ્લેષ્મ નીકળે છે, જે દિવાલને કેવી રાખે છે? તો કે ચીકણી અને ભીની રાખે છે, જે ભોજનને આગળ વધવામાં શું કરે છે? તો કે સહાય કરે છે, એટલે કે મદદ કરે છે. આગળ વાત કરીએ, અન્નનળીમાંથી ખોરાક જઠરમાં પ્રવેશે છે. હવે જઠરની દિવાલમાંથી સ્ત્રાવ થતો જઠર રસ જે છે એ કોની અંદર ભળશે? તો કે એ ખોરાકની અંદર ભળશે. આ જઠર રસ ભળવાથી ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને પ્રોટીનનું અંશતઃ એટલે કે થોડું ઘણું શું થાય છે, પાચન. તો આમ પ્રોટીનનું અંશતઃ પાચન ક્યાં થાય છે? તો કે જઠરમાં થાય છે. જઠરમાં વલોવાઈને ખોરાક અર્ધ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. જઠરમાં વલોવાઈને ખોરાક કેવો સ્વરૂપ ધારણ કરે છે? અર્ધ પ્રવાહી સ્વરૂપ. તો વાત કરીએ જઠરની, સ્ટોમચ. તો મિત્રો મુખ, મુખમાંથી શું આવેલી છે? તો કે આ અન્નનળી આવેલી છે. શું આવેલી છે? અન્નનળી. હવે અન્નનળી ક્યાં ખુલે છે? જઠર. તો અન્નનળીનું કામ માત્ર ને માત્ર શું છે? મુખમાંથી આવતા ખોરાકને એ જઠર સુધી પહોંચાડવાનું જ કાર્ય કરે છે, બીજું કોઈ કાર્ય કરતી નથી. જઠર છે એ આગળ ક્યાં ખુલશે? તો કે એ આગળ અહીંયા નાના આંતરડામાં ખુલશે. ક્યાં ખુલશે? નાના આંતરડામાં. નાનું આંતરડું ક્યાં ખુલશે? મોટા આંતરડામાં. તો જઠર આપણા શરીરમાં ઉદર ગૃહમાં, એટલે ઉદર એટલે આમ તો થાય પેટ, બરાબર. તો પેટનું જે પોલાણ છે એમાં ઉપરની તરફ ડાબી બાજુએ આવેલું છે. તો જઠરનું સ્થાન ક્યાં છે? તો ઉદર ગૃહમાં ઉપરની તરફ ડાબી બાજુએ આવેલું છે, જેનો આકાર કેવો છે? તો કે સી આકારે આવેલું છે. કેવા આકારે આવેલું છે? સી. તમે જોઈ શકો છો એનો આકાર કેવો બની જાય છે? તો કે સી જેવો. જઠરમાં ખોરાક 3-4 કલાક વલોવાય છે અને ખોરાકનું શું થાય છે? પાચન થાય છે. એટલે કહે છે કે જમીને આપણે કયા પડખે સૂવું જોઈએ? તો કે ડાબા પડખે સૂવું જોઈએ. એનું કારણ શું? કારણ કે ખોરાક હજી 3-4 કલાક ત્યાં જઠરમાં રહેતો હોય છે, એટલે અંધ ના આવે. જઠરની લંબાઈ 30 સેમી છે. જઠરની લંબાઈ કેટલા સેમી આવેલી છે? તો કે 30 સેમી છે. હવે જઠરની પહોળાઈ છે એ ચોક્કસ નથી હોતી, કારણ કે ખોરાકની માત્રા પ્રમાણે એની જે પહોળાઈ છે એમાં શું થતો હોય છે? વધારો ઘટાડો થતો હોય છે. પણ લંબાઈ એની ફિક્સ લઈએ આપણે 30 સેમી હોય છે. ખોરાક જઠરમાં પહોંચતા પાયલોરિક ગ્રંથિઓમાંથી જઠર રસ નીકળે છે. જઠર, ખોરાક જઠરમાં પહોંચે એટલે તેમાં કઈ ગ્રંથિ આવેલી છે? પાયલોરિક ગ્રંથિ, કે જેમાંથી શેનો સ્ત્રાવ થાય છે? જઠર રસનો. અને આ જઠર રસ કેવા રંગનું છે? તો કે આછા પીળા રંગનું એસિડિક દ્રવ્ય છે. કેવું છે? આછા પીળા રંગનું એસિડિક દ્રવ્ય છે. તે દરમિયાન જઠરની દિવાલમાંથી HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને લાઇપેજ ઉત્પન્ન થાય છે. આ ત્રણ ઘટકો ઉત્પન્ન થાય છે અને જે ક્યાં ભળે છે? તો કે ખોરાકમાં ભળે છે. HCl જેને કહેવાય હાઇડ્રોક્લોરિક
એસિડ અને એનું બીજું નામ છે મીઠાનો તેજાબ. ખાસ ધ્યાન રાખજો, એસસીએલનું બીજું નામ શું છે? મીઠાનો તેજાબ. જઠરમાં મંદ એસસીએલ ઉત્પન્ન થાય છે અને તે ખોરાકમાં રહેલા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું શું કરી નાખે છે? વિઘટન કરી નાખે છે, એટલે કે એનો નાશ કરે છે અને જઠરનું માધ્યમ એસિડિક એટલે કે અમ્લ બનાવે છે. પેપ્સિનનું કામ શું છે? તો પેપ્સિનનું કામ છે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરવાનું. તો પ્રોટીનનું પાચન કોણ કરે છે? તો કે પેપ્સિન કરે છે. લાઇપેજ શું કામ કરે છે? તો કે લાઇપેજનું કામ છે ચરબીનું પાચન કરવાનું. રેનિન કેસિનોજેન, ખાસ ધ્યાન રાખજો, રેનિન કેસિનોજેન જે પ્રોટીનને ઘન પ્રોટીન કેલ્શિયમ પેરેકેસિનેટમાં રૂપાંતરિત કરે છે. રેનિન કેસિનોજેન શું કરે છે? જે પ્રોટીન છે એ પ્રોટીનને ઘન પ્રોટીન કેલ્શિયમ પેરેકેસિનેટમાં રૂપાંતરિત કરે છે. જઠરનો પાછળનો ભાગ સાંકડો હોય છે તથા એક છિદ્રના રૂપમાં પકવાશયમાં ખુલે છે. ક્યાં ખુલે છે? પકવાશયમાં. તો મિત્રો, આ જઠર જે છે એ જઠર જ્યાં પૂરું થવા આવે તો ત્યાર પછીનો જે સાંકડો ભાગ છે એ સાંકડા ભાગને કહેવાય પકવાશય. શું કહેવાય? આ ભાગને પકવાશય. હવે ખોરાક જઠરમાંથી ક્યાં પ્રવેશશે? નાના આંતરડામાં. કારણ કે નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ છે એને આપણે પકવાશય કહેતા હોઈએ છીએ. નાનું આંતરડાની વિશે વાત કરીએ તો અહીં અગાઉ અંશતઃ એટલે કે અમુક ટકા મુખમાં પાચન થયેલું છે, અમુક માત્રામાં જઠરમાં પાચન થયેલું છે, એટલે અંશતઃ પાચન થયેલો ખોરાક માં ખાસ કરીને કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન હવે ક્યાં થાય છે? તો સંપૂર્ણ પાચન હવે નાના આંતરડામાં થાય છે. નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. ખાસ ધ્યાન રાખજો, બીજી બે ગ્રંથિ, લાળ ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરી ત્યાર સિવાયની બીજી બે ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ, તો આ યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કોણ કરે છે? તો એ નાનું આંતરડું કરે છે, જે આપણે ચર્ચા કરીશું આગળ. હમણાં નાના આંતરડાના ત્રણ ભાગ પડે છે, જેમાં જે શરૂઆતનો ભાગ છે એને કહેવાય પકવાશય, જે આપણે કીધું જઠર પછીનો તરત સાંકડો ટૂંકો ભાગ. બીજો છે મધ્યાંત્ર વચ્ચેનો ભાગ અને ત્રીજો છે શેષાંત્ર એટલે કે છેડાનો ભાગ. નાના આંતરડાનો જે શરૂઆતનો યુ આકારનો જે ભાગ છે એને શું કહેવાય? પકવાશય, જે આપણે હમણાં વાત કરી કે ભાઈ જઠર છે એ જઠર પછીનો જે આ સાંકડો જે ભાગ છે આ રીતનો આવેલો હોય છે. તો આ જે સાંકડો આ જે ભાગ છે જેને શું કહેવાય? પકવાશય. ત્યાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. નાના આંતરડાની લંબાઈ લગભગ 6.5 થી 7 મીટર જેટલી હોય છે. કેટલી હોય છે? 6.5 થી 7 મીટર જેટલી હોય છે, એટલે કે 21 થી 24 ફૂટ જેટલી હોય છે. હવે જુદા જુદા પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ જુદી જુદી હોય, જેમ કે તૃણાહારી પ્રાણીઓ હોય તો એમાં આંતરડાની લંબાઈ વધારે હોય. એનું કારણ એ છે કે એને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને આ વનસ્પતિમાં સેલ્યુલોજ હોય એટલે એનું પાચન કરવામાં સમય વધુ લાગે. એટલે તૃણાહારી પ્રાણીઓ હોય ગાય ભેંસ જેવા તો એમાં આંતરડાની લંબાઈ વધારે હોય, નાના આંતરડાની લંબાઈ. જ્યારે માંસાહારી હોય તો એને તો માત્ર ને માત્ર બીજા પ્રાણીઓનો શિકાર કરવાનો હોય એટલે એને સેલ્યુલોજ ન હોય એટલે પાચન સરળતાથી થાય એટલા માટે એની લંબાઈ ઓછી હોય છે. નાના આંતરડામાં સૌથી લાંબો સમય ખોરાક સંગ્રહ થાય છે. સૌથી વધારે સમય ખોરાક ક્યાં રહે છે? નાના આંતરડામાં. અને કેટલો સમય રહે છે? આશરે 6 થી 7 કલાક જેટલો રહે છે. કેટલો? 6 થી 7 કલાક, કે જેથી કરીને બરાબરનું પાચન પણ થઈ શકે અને પાચન થયેલા ખોરાકના ઘટકોનું શોષણ પણ થઈ શકે. નાનું આંતરડું સાંકડું હોવાથી એને નાનું આંતરડું કહેવાય. જોજો મિત્રો, લંબાઈમાં નહીં પણ એનો જે વિસ્તાર છે પહોળાઈની દ્રષ્ટિએ સાંકડું છે એટલા માટે એને નાનું આંતરડું કહેવાય છે. નાના આંતરડાની દિવાલોમાંથી દરરોજ લગભગ 2 લીટર, ખાસ ધ્યાન રાખજો, નાના આંતરડાની દિવાલોમાંથી દરરોજ લગભગ 2 લીટર આંતરિક રસ, કારણ કે એમની અંદર આંતરગ્રંથિઓ આવેલી હોય છે તો એમાંથી આંતરિક રસ જે છે એ સ્રવિત થતો હોય છે, ઉત્પન્ન થતો હોય છે. ત્યાર પછી યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે. યકૃત કોનો સ્ત્રાવ કરે છે? તો કે યકૃત પિત્તનો છે એ સ્ત્રાવ કરે છે. જ્યારે સ્વાદુપિંડ છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. પિત્તનો સ્ત્રાવ કોણ કરે? તો કે યકૃત, અને સ્વાદુરસનો તો કે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાં કયા ઘટકો હોય છે? તો સ્વાદુપિંડમાં એમાઇલેજ ટ્રિપ્સિન અને લાઇપેજ જેવા ઘટકો એટલે કે ઉત્સેચકો ધરાવે છે. ઉત્સેચકો એટલે શું? તો કે ઉત્સેચકો એટલે કે જે પ્રક્રિયામાં શું કરતા હોય છે, મદદ કરતા હોય છે, પ્રક્રિયાને ઝડપી બનાવતા હોય છે એને ઉત્સેચકો આપણે કહેતા હોઈએ છીએ. તો સ્વાદુપિંડમાં કયા કયા ઉત્સેચકો આવેલા છે? એમાઇલેજ ટ્રિપ્સિન અને લાઇપેજ.
ઉત્સેચક એમાઇલેજ શું કામ કરે? જો હવે અહીંથી આપણે પ્રશ્ન બનવાનું શરૂ થયું, તો આ એમાઇલેજ છે એ સ્ટાર્ચનું પાચન કરે. ખાસ ધ્યાન રાખજો, એમાઇલેજ કોનું પાચન કરે છે? સ્ટાર્ચનું પાચન કરે છે. ટ્રિપ્સિન છે એ કોનું પાચન કરે છે? એ પ્રોટીનનું પાચન કરે છે. અને લાઇપેજ જે છે એ લાઇપેજ કોનું પાચન કરે છે? તો કે લાઇપેજ છે એ ચરબીનું પાચન કરે છે. આંતરડાની દિવાલ દ્વારા આ પચેલા પોષક ઘટકોનું શોષણ થઈ જાય, અને શોષણ થઈ અને ક્યાં ભળી જાય છે? તો કે રુધિરમાં ભળી જાય છે, બ્લડમાં ભળી જાય છે. રુધિર પાચિત ખોરાકનું શરીરના બધા જ ભાગમાં વહન કરે છે, જ્યાં તે કોષના ભાગમાં ભળી જાય છે. આ ભળી ગયેલા ખોરાકનો ઉપયોગ બધા જ કોષો દ્વારા થાય છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે નાના આંતરડાની દિવાલમાં જે પણ કાંઈ પોષક ઘટકોનું શોષણ થઈ ગયું છે એ રુધિરમાં ભળી જાય, અને રુધિર દ્વારા સમગ્ર શરીરના તમામ કોષો સુધી પહોંચી જાય છે, અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા માટે, વૃદ્ધિ કરવા માટે, કે પછી કોષોનું જે સમારકામ કરવાનું હોય તો એમાં એનો ઉપયોગ થાય છે. નાના આંતરડામાંથી ન પચેલો ખોરાક, નાના આંતરડામાંથી ન પચેલો ખોરાક મોટા આંતરડામાં આવે છે, અને અહીં ખોરાક ધીમે ધીમે આગળ વધે છે. મોટા આંતરડા વિશે વાત કરીએ તો નાના આંતરડા અને મોટા આંતરડાનું જ્યાં જોડાણ થાય છે ત્યાં જોડાણ સ્થાને શું હોય છે? આંત્રપુચ્છ નામની અવિશિષ્ટ અંગિકા આવેલી હોય છે, જે આપણે કોઈ કામની નથી. બરાબર, તો આ આંત્રપુચ્છ એપેન્ડિક્સ આપણે જે કહીએ છીએ તે, તો નાનું આંતરડું મોટો આંતરડાનું જ્યાં જોડાણ છે તો એ સ્થાને શું આવેલું હોય છે? આંત્રપુચ્છ આવેલી હોય છે. મોટા આંતરડાનું ક્ષેત્રફળ વધારે હોય છે, એટલે કે પહોળું વધારે હોય છે, એટલા માટે એને મોટું આંતરડું કહેવાય. પણ એની લંબાઈની વાત કરીએ તો 1 મીટર જેટલી હોય છે આશરે. તેની સપાટીમાં આંગળી જેવા પ્રવર્ધ આવેલા હોય છે. આંગળી જેવા શું આવેલા હોય છે? આવી રીતે આમ પ્રવર્ધ આવેલા હોય છે તંતુ એની સપાટી પર, જે ખોરાકમાં રહેલા અગત્યના જે પાચક તત્વો છે એનું શું કરે છે? એ શોષણ કરી લે. કદાચ જે નાના આંતરડામાં રહી ગયા હોય તો એ મોટા આંતરડામાંથી શું થઈ જશે? આવા રસાંકુરો પ્રવર્ધો દ્વારા એનું શોષણ થઈ જાય, અને શોષણ કરીને ક્યાં ભેળવી દે છે? રુધિરમાં. હવે વધેલો અર્ધઘન કચરો મળાશયમાં એકઠો થાય છે, અને મળદ્વાર વાટે શરીરની બહાર એનો શું થાય છે? ત્યાગ થાય છે. મળમાં સ્કાઇટોલ નામનો ફિનોલિક સંયોજન ઉત્પન્ન થવાથી મળને દુર્ગંધયુક્ત બનાવે છે. ખાસ ધ્યાન રાખજો, મળને દુર્ગંધયુક્ત કેવી રીતે બને છે અથવા બનાવે છે? તો મળમાં સ્કાઇટોલ નામનો ફિનોલિક સંયોજન જે હોય છે એને કારણે મળ દુર્ગંધયુક્ત બને છે. તો આમ મુખદ્વારથી મળદ્વાર સુધીની કુલ લંબાઈ આશરે 9 મીટર જેટલી હોય છે. એટલે આપણો સંપૂર્ણ પાચન માર્ગ કેટલો હોય છે? 9 મીટર જેટલો લાંબો હોય છે. વનસ્પતિ છે એ સ્ટાર્ચ સ્વરૂપે, અને પ્રાણીઓ છે એ ગ્લાયકોજ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. ખાસ ધ્યાન રાખજો, સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કોણ કરે છે? વનસ્પતિ. અને ગ્લાયકોજન સ્વરૂપે કોણ કરે છે? તો કે પ્રાણીઓ. આમ પાચનમાં ભાગ ભજવતા અંગો મળીને શેનું નિર્માણ થાય છે? પાચન તંત્રનું. હવે આપણે પાચન તંત્રના સામાન્ય વિકાર એમના વિશે થોડી ચર્ચા કરીએ. તો ઝાડા, જેને બીજું કહેવાય અતિસાર અથવા તો ડાયરિયા, તો આ વિકારમાં, આ રોગમાં અપસામાન્ય ગણી શકાય તે પ્રકારના પાણી જેવા મળનો શરીરમાંથી શું થતો હોય છે? વારંવાર ત્યાગ થતો હોય છે, જેને શું કહેવાય? ઝાડા કહે છે. આ વિકારને પ્રવાહિકા પણ કહેવાય છે, કારણ કે પાણી જેવા મળનો ત્યાગ થતો હોવાથી એને પ્રવાહિકા પણ કહેવાય. આંત્રશોથ, આંતરડાના સોજાને, આંતરડામાં જો સોજો આવી જાય તેને શું કહેવાય? આંત્રશોથ. આ વિકારને લઈને, એટલે કે આંતરડામાં સોજો આવી જાય જેને કારણે પેટમાં ક્રેમ્પ્સ અને અતિસાર ઉત્પન્ન થાય છે. ત્રીજું છે કબજિયાત. આ વિકારમાં મળનો અનિયમિતપણે અને બળપૂર્વક ત્યાગ કરવો પડે છે, એટલે એને કહેવાય કબજિયાત. જઠરાંત્રશોથ, જઠરાંત્રશોથ, તો આ વિકારમાં જઠરની જે શ્લેષ્મ કલા છે અને આંતરડાની શ્લેષ્મ કલા છે એનો સોજો ઉત્પન્ન થાય છે, જેને કહેવાય જઠરાંત્રશોથ. આગળ વાત કરીએ ગેસ્ટ્રોન્ટેરિયસમાં વમન, પેટમાં ક્રેમ્પ્સ અને અતિસાર થાય છે. એટલે કે જઠરાંત્રશોથ છે એમાં શું થશે? તો કે વમન, પેટમાં ક્રેમ્પ્સ અને અતિસાર. ત્યાર પછી હવે પાચન ગ્રંથિઓ છે જે ખૂબ જ મહત્વની છે, તો એમના વિશે હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ આપણે આગળ. તો અન્ન માર્ગ એટલે કે આહાર નાળ સાથે સંબંધ ધરાવતી પાચન ગ્રંથિઓમાં મુખ્ય કોણ કોણ આવશે? તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ, જેને બીજું કહેવાય અગન્યાશય. શું કહેવાય? અગન્યા
સહી તો આવી ગ્રંથિઓનો સમાવેશ થાય છે. તો એમના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ લઈએ લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિઓની સંખ્યા આપણે અગાઉ વાત કરેલી કે કુલ 6 છે, એટલે કે કુલ 3 જોડ આવેલી હોય છે, જેમાં પ્રથમ જોડ છે કે જીભની બંને બાજુ એક એક આવેલી હોય છે. પ્રથમ જોડ ક્યાં આવેલી હોય છે? જીભની બંને બાજુ, આપણે અગાઉ નામ જોઈ લીધા છે એના. બીજી જોડ ક્યાં આવેલી છે? તો નીચલા જડબાની નીચે, નીચલા જડબાની નીચે મધ્યમાં આવેલા મેકીજલા હાડકાની બંને બાજુએ આવેલી હોય છે. ત્રીજી જોડ ક્યાં આવેલી છે? તો ત્રીજી જોડ છે કાનની નીચે આવેલી છે. લાળમાં 99% પાણી, મેં કીધું હતું ને લાળ છે એ પાણી જેવું જ પ્રવાહી છે, એટલે લાળમાં 99% પાણી છે ને 1% એન્ઝાઇમ છે. કયો છે? એન્ઝાઇમ. આ એન્ઝાઇમમાં ટાઇલિન અને લાઇસોઝાઇમનો સમાવેશ થાય છે, અને આ ટાઇલિન અને લાઇસોઝાઇમ શું કરે છે? તો કે પાચનની ક્રિયામાં મદદ કરે છે. ટાઇલિન ખોરાકમાં ઉપસ્થિત સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે છે? ગ્લુકોઝમાં. લાઇસોઝાઇમ નામનું એન્ઝાઇમ ભોજનમાં ઉપસ્થિત હાનિકારક જીવાણુનો નાશ કરે છે. હાનિકારક જીવાણુનો નાશ કોણ કરે છે? તો લાઇસોઝાઇમ નામનું એન્ઝાઇમ કે જે ભોજનમાં રહેલા હાનિકારક જીવાણુનો નાશ કરે છે. યકૃત વિશે વાત કરીએ, લીવર, તો આ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ખાસ ધ્યાન રાખજો, માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? તો આપણે કઈ લઈશું? યકૃત લઈશું. યકૃત ઉદરપટલની બરાબર નીચેના ભાગમાં જમણી બાજુએ ઉદરમાં આવેલું હોય છે. તેનું વજન 1.5 કિલોગ્રામથી 2 કિલોગ્રામ જેટલું એનું વજન હોય છે. યકૃતની કોશિકાઓમાંથી પિત્તનો સ્ત્રાવ થાય છે. યકૃતમાંથી શેનો સ્ત્રાવ થાય છે? તો કે એની કોશિકાઓમાંથી પિત્તનો સ્ત્રાવ થાય છે, અને આ પિત્ત યકૃત નલિકા દ્વારા એક પ્રકારની પાતળી પેશીય થેલી, તો આ પાતળી પેશીય થેલીને શું કહેવાય છે? તો કે પિત્તાશય. આ પિત્તાશયમાં પિત્ત છે એ સંગ્રહ થાય છે, જેમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, અને આ પિત્તરસ છે એ ખોરાકમાં રહેલા ઝેરી દ્રવ્યો અને જે આલ્કોહોલ છે એ આલ્કોહોલનું શું કરે છે? તો કે વિઘટન કરે છે. આ પિત્ત આંતરડામાં ઉપસ્થિત એન્ઝાઇમોની ક્રિયાને તીવ્ર કરી દે છે, અને યકૃત શું કરે છે? તો કે ખોરાકનું પાચન કરે છે, અને આ પિત્તસ્ત્રાવ ખોરાકના પાચનમાં શું કરે છે? તો પિત્તસ્ત્રાવ ખોરાકના પાચનમાં મદદ કરે છે. લાંબા સમય સુધી કાર્ય કરતા રહીને ઘસાઈ ચૂકેલા અને સામાન્ય સરેરાશ આયુષ્યને આરે આવેલી જીર્ણ રક્ત કોશિકાનો નાશ ક્યાં થાય છે? તો કે એમનો નાશ પણ છે એ યકૃતમાં જ થાય છે. ઉચ્ચ પ્રકારની અનેક ઉપાચયી પ્રક્રિયાને કારણે શરીરનું તાપમાન છે એ શું થતું હોય છે? તો કે વધી જતું હોય છે, ત્યારે યકૃત પોતાના કાર્યો દ્વારા શરીરનું તાપમાન શું કરે છે? તો કે એમને સામાન્ય કરી દે છે. પ્રોટીન જેવા કેટલાક પદાર્થોનું ઉત્પાદન યકૃત કોશિકાઓ દ્વારા થતું હોય છે. પ્રોટીન જેવા કેટલાક પદાર્થોનું ઉત્પાદન કોના દ્વારા થતું હોય છે? યકૃત કોશિકાઓ દ્વારા. આ પદાર્થો રક્ત સ્કંદનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ખૂબ જ સહાયરૂપ એટલે કે મદદરૂપ બને છે. રક્તવાહિનીઓ દ્વારા શરીરમાં સંચરિત થતો રક્તપ્રવાહ હિપેરિન આ નામનો એક રક્ત સ્કંદક પદાર્થ ધરાવતો હોય છે. આ રક્તસ્કંદક યકૃતની કોશિકાઓ દ્વારા સ્ત્રવિત થતો હોય છે, અને તેને કારણે રક્તવાહિનીમાં વહેતું રક્ત સામાન્ય રીતે સ્કંદન પામતું નથી એટલે કે લોહી જામી જતું નથી. લો, કેલ્શિયમ, ફેટ સોલ્યુબલ વિટામિન્સ જેવા કે વિટામિન એ તથા ડી, પાણી તેમજ બીજા કેટલાક પદાર્થોનો પણ શું કરે છે? એ સંગ્રહ કરે છે. શરીરમાં પ્રવેશેલા હાનિકારક વિષાણુમાં તેમજ જીવ વિષયોને બિનહાનિકારક પદાર્થોમાં ફેરવીને એને શું કરે છે? તો કે ઉત્સર્જિત એટલે કે મુક્ત કરે છે. ગ્લુકોઝ અને એમિનો એસિડની માત્રા જ્યારે ખૂબ જ વધી જાય છે ત્યારે તે ગ્લાયકોજનના રૂપમાં શું કરી નાખે છે? તો કે એને પરિવર્તન કરી નાખે છે, અને ગ્લાયકોજન સ્વરૂપે એમનો શું થાય છે? તો કે સંગ્રહ થાય છે. જ્યારે રક્તમાં રક્ત શર્કરાની માત્રા ઓછી થઈ જાય છે, રક્તમાં રક્ત શર્કરાની માત્રા ઓછી થઈ જાય છે ત્યારે યકૃતના કોષોમાં સંગ્રહિત ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં પરિવર્તન કરીને રક્ત શર્કરાની માત્રાને વિનિયમિત કરે છે.
આગળ વાત કરીએ સ્વાદુપિંડ, જેને કહેવાય અગ્નાશય. તો વાત કરીએ સ્વાદુપિંડ લાંબી પીળાસ પડતી અને ખંડીકામી ગ્રંથિ છે. કેવી છે? લાંબી પીળાસ પડતી અને ખંડીકામી ગ્રંથિ એટલે કોણ? તો કે સ્વાદુપિંડ. જઠર અને પકવાશયનો જોડાણ સાથે થપાતા યુ આકારના પાસમાં આ ખૂબ જ અગત્યની ઉપપાચન ગ્રંથિ આવેલી હોય છે. એટલે ખાસ કરીને કેવા આકારમાં આવેલી હોય છે? તો જઠર અને જ્યાં જઠર પૂરું થાય છે અને નાનું આંતરડું શરૂ થાય એટલે કે પકવાશય આવે છે, તો બંનેનું જ્યાં જોડાણ થાય છે ત્યારે યુ આકારના પાસમાં જે ગ્રંથિ આવેલી છે એ કઈ ગ્રંથિ છે? તો કે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ એ જઠરની નીચેના ભાગે આવેલું હોય છે. તે યકૃત પછીની શરીરની સૌથી મોટી બીજી ગ્રંથિ છે. એટલે પહેલી કોણ? તો કે યકૃત. બીજી કોણ? તો કે સ્વાદુપિંડ. અને તેમાંથી બે પ્રકારના પાચક રસ ઉત્પન્ન થાય છે. પહેલું ઇન્સ્યુલિન અને બીજું ગ્લુકાગોન. કયા કયા? ઇન્સ્યુલિન અને બીજું ગ્લુકાગોન. ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? ખાસ ધ્યાન રાખજો, ઇન્સ્યુલિનનું કાર્ય વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજન એટલે કે ચરબીમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ જો આપણા શરીરમાં વધી જાય તો એને શેમાં ફેરવી નાખે છે? ગ્લાયકોજન એટલે કે ચરબીમાં ફેરવી નાખે છે. જ્યારે ગ્લુકાગોનનું કાર્ય શું છે? તો કે ગ્લાયકોજન ચરબી જે છે એ ચરબીમાંથી જ્યારે આપણે ઉર્જાની જરૂર પડે ત્યારે એને ગ્લુકોઝ એટલે કે શક્તિમાં ફરીથી પાછું રૂપાંતર કરે છે. જો સ્વાદુપિંડમાં ખામી સર્જાય અને ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. ખાસ ધ્યાન રાખજો, જો સ્વાદુપિંડમાં ખામી સર્જાય અને ઇન્સ્યુલિન છે એ યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો આ ગ્લુકોઝનું ચરબીમાં રૂપાંતર થઈ શકતું નથી. એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને જેને કારણે મધુપ્રમેહ એટલે કે કયો રોગ? ડાયાબિટીસ. તો આના પરથી આપણે શું જોશું? તો કે ભાઈ ઇન્સ્યુલિન ની ખામીને કારણે કયો રોગ થાય છે? તો કે ભાઈ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ રોગ થાય છે. ડાયાબિટીસના બે પ્રકાર છે મિત્રો. પહેલું ડાયાબિટીસ મેલિટસ, જે આનુવંશિક હોય છે, વારસાગત હોય છે. અને બીજી છે ડાયાબિટીસ ઇન્સિપિડિન્સ. ડાયાબિટીસ ઇન્સિપિડિન્સ આ દ્રાક્ષના ઝુમખા જેવા આકારની આ ગ્રંથિ આવેલી હોય છે. કેવા આકારની હોય છે? દ્રાક્ષના ઝુમખા જેવા આકારની હોય છે. તેમાંના સ્ત્રાવી ખંડોના કોષો શેનો સ્ત્રાવ કરે છે? તો કે સ્વાદુરસ નામના પાચક રસનો સ્ત્રાવ કરે છે. તેમાંના ઉત્સેચકો કોનું કોનું પાચન કરે છે? તો કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને ન્યુક્લિક એસિડ. તો મિત્રો, આ જે યકૃત અને સ્વાદુપિંડ છે ને, જે રસ સ્ત્રાવ કરી અને નાના આંતરડામાં દાખલ કરે એટલે નાના આંતરડાની અંદર શું થશે? ખોરાકનું પાચન થાય છે. આ ગ્રંથિની વિશેષતા એ છે કે તે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ એમ બંને તરીકે કામ કરે છે. ગ્રંથિના અંતઃસ્ત્રાવી ભાગમાંથી કોનો કોનો? તો કે ઇન્સ્યુલિન અને ગ્લાયકોજન નામના બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ઝરે છે અને રક્ત પ્રવાહમાં ભળી જાય છે. તો અંતઃસ્ત્રાવી ભાગમાંથી કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે? ઇન્સ્યુલિન અને ગ્લાયકોજન. અને જે ક્યાં ભળી જશે? તો કે રક્ત પ્રવાહમાં ભળી જશે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ રક્ત શર્કરા એટલે કે બ્લડ શુગરના માત્રાને વિનિયમિત કરે છે. ખાસ ધ્યાન રાખજો, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ શું કરે છે? તો કે રક્ત શર્કરા એટલે કે રુધિરની અંદર રહેલી જે શર્કરા છે એ શર્કરાનું પ્રમાણ છે એ શર્કરાનું પ્રમાણ નિયમિત કરે છે, એટલે કે નિયમન કરે છે. શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ એ કયા રોગનું કારણ છે? તો કે ડાયાબિટીસ રોગનું કારણ છે. પાચક ગ્રંથિઓના સામાન્ય વિકારો વિશે જોઈ લઈએ તો હિપેટાઇટિસ, જેને બીજું કહેવાય યકૃત પ્રદાહ. તો યકૃતમાં કોઈપણ કારણસર ચઢેલા સોજાને હિપેટાઇટિસ કહેવાય. અને તેના એ બી સી ડી અને ઈ જેવા પ્રકારને હિપેટાઇટિસ છે. એમાંથી કેટલાક વાયરસજન્ય પણ હોય છે. બીજો છે સૂત્રણ રોગ. તો પ્રોટીનની લાંબા સમયથી ઊભી થયેલી જે ખામી છે એ ખામીને કારણે યકૃતને માટે નુકસાનકારક તેમજ ઝેરી પદાર્થોનું લાંબા સમયથી સેવન કરતા રહેવાથી આ રોગનું નિર્માણ થાય છે, જેને કહેવાય સૂત્રણ રોગ. યકૃતની કોશિકાઓ કોઈ પણ કારણે જ્યારે પણ તૂટવા પામે છે ત્યારે તેની જગ્યાએ નવી યકૃત કોશિકાઓનું નિર્માણ થતું નથી, પણ તે યકૃત કોશિકાઓને સ્થાને શેનું નિર્માણ કરે છે? તો કે તંતુઓનું નિર્માણ કરે છે. આવા તંતુઓ જ્યારે મોટા ભાગની કોશિકાઓનું સ્થાન લઈ લે છે ત્યારે યકૃતનું કદ નાનું બને
અને તે સંકોચન પામવા લાગે છે અને જાણે કે તે તંતુઓનું જ બનેલું હોય એવું દેખાય છે. આ પ્રકારના યકૃત પરિવર્તનની સ્થિતિને યકૃતનો સૂત્રણ રોગ કહે છે. આ વિકારને કારણે જળોદર જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, મનુષ્યના પાચનતંત્રમાં આપણે ઊંડાણપૂર્વકની માહિતી તમામ આવરી લીધેલી છે. તમને આ વિડીયો કેવો લાગેલો છે તો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, જેથી કરીને આપણે સામાન્ય વિજ્ઞાનના લેક્ચર છે એ મૂકી શકીએ. અને આ વિડીયો લેક્ચરને મિત્રો વધુને વધુ શેર કરો કે જેથી કરીને તમારા મિત્ર સર્કલ જે તૈયારી કરતા હોય છે એમને આમનો લાભ થઈ શકે. તો આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.